નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં છેલ્લે પ્રશ્નોની ચર્ચા કરી હતી આજે આપણે નિશ્ચાયકનો ઉપયોગ સમજવાનો છે તો ખાસ ધ્યાન આપો અહીંયા નિશ્ચાયકનો જે ઉપયોગ છે એના દ્વારા સૌ પ્રથમ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ નક્કી કરતા શીખીએ તો આમ તો તમને ત્રિકોણનું ક્ષેત્રફળ ખ્યાલ છે પરંતુ જો ત્રિકોણ એ કાર્તેજી યામ ભૂમિતિ મુજબ એટલે કે દરેક બિંદુ જેટલા શિરોબિંદુ હોય ત્રિકોણના ત્રણે ત્રણ એના જો યામ આપેલા હોય એ એક્સ વન વાય વન બી એક્સ ટુ ટુ અને સી એક્સ થ્રી વાય થ્રી તો આમ તો આ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ જાણીએ છીએ જે આપણે અગિયારમાં ધોરણમાં યામ ભૂમિતિમાં શીખી ગયા તો આ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ જો તમને ખ્યાલ હોય તો આપણે યામ ડેલ્ટા વડે દર્શાવીએ તો વન બાય ટુ માનાંકમાં એક્સ વન ગુણ્યા વાય ટુ માઇનસ વાય થ્રી આ તમે જાણો છો એક્સ વન ની સાથે વાય ટુ માઇનસ વાય થ્રી ત્યારબાદ માઇનસ આમ તો તમને સીધી ખબર હોવી જોઈએ માઇનસ વાય વન ની સાથે એટલે કે આ યામની સાથે તમે બાકીના બે યામનો તફાવત પણ લઈ શકો છો તમે આ આખું સૂત્ર એક્સ વનની સાથે વાય ટુ માઇનસ વાય થ્રી પછી પ્લસ એક્સ સાથે આમ તો તમે આ રીતે કરેલું છે આ ત્રણે ત્રણ યામની મદદથી તો પ્લસ એક્સ ની સાથે વાય થ્રી માઇનસ વાય વન અને પ્લસ એક્સ થ્રીની સાથે તમને ખ્યાલ છે વાય વન માઇનસ વાય ટુ દ્વારા મેળવેલું છે પરંતુ આ જ વિસ્તરણને તમે નિશ્ચાયકના સ્વરૂપે પણ નક્કી કરી શકો મિત્રો આ શું છે ખબર છે જ્યાં તમે નિશ્ચાયકમાં જો એક્સ વન વાય વન વન અને એક્સ થ્રી વાય થ્રી વન વિચારો તો આના વિસ્તરણમાં જ આ પદો મળી જશે જો એક્સ વન ની સાથે વાય ટુ માઇનસ વાય થ્રી માઇનસ વાય વન ની સાથે એક્સ ટુ માઇનસ એક્સ થ્રી પણ એનું તમે અહીંયા વિસ્તરણ કરો તો તમને મળી જશે અને એવી જ રીતે પ્લસ વન લેતા આ વિસ્તરણથી બાકીના બંને પદો ગોઠવાય જાય તો આ નિશ્ચાયકને આપણે ડિટર્મિનેટ ડી કહી દઈએ તો આ બંને નિશ્ચાયકો એક જ છે તો હવે હું ક્ષેત્રફળ કઈ રીતે લખીશ આને આપણે નિશ્ચાયક ડી કહી દઈએ તો માટે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આપણે એક દ્રત્યાંશ માનાંકમાં ડી છે એવું સ્વીકારી લઈએ જ્યાં આ ડી બરાબર આપણે નિશ્ચાયકમાં એક્સ 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 વન 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 વાય 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 ટુ ટુ અને થ્રી થ્રી ધ્યાનમાં લઈએ તો હવે તમે સમજી ગયા હશો કે એક્સ વન વાય વન 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 એક્સ એક્સ ટુ થ્રી વાય થ્રી વન એ આપેલ ત્રિકોણના ત્રણેય શીરો બિંદુઓ છે એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ અને એક્સ થ્રી વાય થ્રી તો મિત્રો હવે આપણે આ સૂત્ર દ્વારા ત્રિકોણનું ક્ષેત્રફળ યાદ રાખીશું આ પહેલો ઉપયોગ છે નિશ્ચાયકનો ત્યારબાદ જો બે બિંદુઓ આપેલા હોય તો બે બિંદુઓની મદદથી આપણે રેખાનું સમીકરણ પણ મેળવી શકીએ એટલે કે આપણે રેખાનું સમીકરણ બિંદુઓની મદદથી પણ નિશ્ચાયક દ્વારા મેળવી શકીએ તો આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે આપણે જોઈએ આમ તો તમને રેખાનું કાર્તેજીય સમીકરણ ધોરણ અગિયાર થી ખબર છે વાય માઇનસ વાય વન અપોન વાય વન માઇનસ વાય ટુ બરાબર એક્સ માઇનસ એક્સ અપોન એક્સ માઇનસ એક્સ ટુ એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ માંથી પસાર થતી રેખાનું સમીકરણ છે જાણો છો ને તમે હવે હું આ જ સમીકરણને બીજી રીતે દર્શાવું છું સમીકરણ એ જ છે પણ એની દર્શાવવાની રીત નિશ્ચાયકમાંથી આપણે લઈ લઈએ તો આ પ્રથમ બિંદુ એ એક્શન વાય વન જેમાંથી રેખા પસાર થાય આ બીજું બિંદુ કહી દઈએ બી એક્સ ટુ વાય ટુ હવે હું નિશ્ચાયક દ્વારા રેખાનું સમીકરણ લઈશ તો એ અને બીમાંથી પસાર થતી રેખા એબીનું નું સમીકરણ ચાલો આપણે સમજીએ શું થાય નિશ્ચાયકમાં એક્સ વાય વન એક્સ વન વાય વન વન અને એક્સ ટુ વાય ટુ વન બરાબર જીરો છે મિત્રો આના બરાબર પાછું જીરો પણ છે આ રીતે આ સમીકરણ મળે હવે આ સમીકરણને સમજવા માટે આનું જો વિસ્તરણ કરી નાખીએ તો આપણને સમજે છે હવે આપણને આ ખ્યાલ છે એક્સ ગુણ્યા વાય વન માઇનસ વાય ટુ માઇનસ વાયની સાથે એક્સ વન વાય ટુ અને માઇનસ એક્સ ટુ વાય વન આ રીતે લખવું જોઈએ અને પ્લસ વનની સાથે તમે જાણો છો એક્સ વન વાય ટુ અને માઇનસ એક્સ ટુ

કે જો રેખાનું સમીકરણ જોઈતું હોય તો આપણે નિશ્ચાયકમાં એક્સ વાય વન એક્સ વન વાય વન વન પહેલું બિંદુ બીજું બિંદુ એક્સ ટુવાય ટુ મૂકીએ તો આપણને સહેલાઈથી સમીકરણ મળી જાય હવે મિત્રો આપણે આના પર આધારિત પ્રશ્નોની ચર્ચા કરીશું એટલે કે તમારું સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણની આપણે ચર્ચા કરીએ તો સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણમાં આ પ્રકારના દાખલા છે એમાં દાખલો પહેલો છે નીચે આપેલા શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો અહીંયા જુદા જુદા શિરોબિંદુઓ આપેલા છે હું દરેક શિરોબિંદુઓને નામ આપીશ પહેલા દાખલાની અંદર જે શિરોબિંદુ આપેલા છે એને આપણે અનુક્રમે નામ એ બી સી આપી દઈએ તો એ વન જીરો ત્યારબાદ બીજું શિરોબિંદુ એને હું બી નામ આપી દઉં તો બી સિક્સ જીરો અને ત્રીજું શિરોબિંદુ સી નામ આપી દઈએ તો સી ચાર ત્રણ તો તમે આને એક્સ વન વાય વન અને સાથે સરખાવી દો તો આ બિંદુ થઈ ગયું એક્સ વન વાય વન આ બિંદુ છે વાય થ્રી વન રાઈટ મતલબ કે આ ત્રણે ત્રણ શિરો બિંદુઓ પરથી તમે સૌ પહેલા આ નિશ્ચાયકનું મૂલ્ય નક્કી કરશો એટલે નિશ્ચાયકની રીતે આમ તો ક્ષેત્રફળ મળી જાય તો ચાલો એક્સ વન વાય વન વન એ વન ઝીરો વન થઈ જશે અને આ ચાર ત્રણ એક છે બસ તો હવે આનું માત્ર આપણે સાદરૂપ નક્કી કરવાનું છે તો હું સીધું હવે તો તમને આવડે જ છે કઈ રીતે કરવાનું હોય એકની સાથે આ રીતે કરવાનું હોય ને ઝીરો વન અને ત્રણ એકનો નિશ્ચાયક લખું આમ તો સીધું પણ આ ગણતરી કરી શકાયો જીરો માઇનસ ત્રણ માઇનસ જીરો તો એ ગણતરી જ નથી કરવાની અને પ્લસ વનની સાથે પહેલી હાર મુજબ મેં વિસ્તરણ કર્યું એ તો હવે તમે બહુ સારી રીતે જાણો છો હવે સમજાવવાની જરૂર નથી એકની સાથે છ જીરો અને ચાર ત્રણ રહેશે તો હવે આપણે આનું માત્ર સાદરૂપ આપી દઈએ તો એક સાથે ગુણાકારમાં જીરો માઇનસ ત્રણ માઇનસ જીરો પ્લસ ફરી પાછું એક સાથે ગુણાકારી ત્રણ થઈ ગયું આ માઇનસ જીરો પંદર એ નિશ્ચાયક ડી છે હવે ત્રિકોણનું ક્ષેત્રફળ તો હું આ રીતે લખીશ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ હમણાં જ આપણે સૂત્રમાં ચર્ચા કરીએ મુજબ વન બાય ટુ માનાંકમાં ડી આ માનાક એટલા માટે લેવામાં આવે તમને ખ્યાલ છે કે ક્ષેત્રફળ હંમેશા ધન હોય તો પંદરના છે સાબિત કરી શકો છો એમાં કંઈ છે એની બીજો દાખલો એની અંદર આ પ્રકારના બિંદુ આપેલા છે એને હું નામ આપી દઉં બે સાત બીજું બિંદુ છે બી વન વન અને ત્રીજું બિંદુ છે સી દસ આઠ તો હવે હું સીધું નિશ્ચાયક ડી મેળવીશ કેમ કે હવે આપણને ગ્રીપ આવી ગઈ આ એક્સ વન વાય વન એક્સ ટુ અને એક્સ થ્રી થ્રી તો સૌપ્રથમ આપણે ડી મેળવી લઈએ હવે તમને ખ્યાલ છે ડી કઈ રીતે મળે એક્સ વન વાય વન વન મિત્રો આને એક્સ વન વાય વન એક્સ ટુ અને એક્સ થ્રી વાય થ્રી હંમેશા કહી દેવાના જો તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ નક્કી કરવું હોય તો એક્સ વન વાય વન વન એક્સ ટુ વાય ટુ વન અને એક્સ થ્રી વાય થ્રી વન આ રીતે આપણે લઈ શકીએ ને હવે સીધું સાધરૂપ આપશું કેમ કે હવે તો આ ગણતરી સાવ સરળ છે આપણે સહેલાઈથી કરી શકીએ બે ની સાથે ચાલો મિત્રો હું હવે ડાયરેક્ટ ગણતરી કરીશ આપણે ઇનફ જાણીએ છીએ આના વિશે તો આ સીધો ગુણાકાર કરું એક માઇનસ આઠ ડાયરેક્ટ કરી શકાય એક ગુણ્યા એક માઇનસ આઠ પછી માઇનસ સાત તો આ સ્તંભને દૂર કરી નાખીએ ને આપણે નિયમ જાણીએ છીએ મેં પહેલી હારથી વિસ્તરણ કર્યું તો આ સાતને દૂર કરો તો અહીંયા જે વધે એનો ચોકડી ગુણાકાર થાય એક એક માઇનસ દસ બરાબર ધ્યાનથી જુઓ મેં પેન એટલે જ રાખી છે તમને સમજાય આ બંને એક ગુણ્યા એક માઇનસ દસ ગુણ્યા એક એટલે કે મારે લખવાનું ને એક માઇનસ દસ એક માઇનસ દસ અને પ્લસ વન હવે આ છેલ્લો સ્તંભ દૂર જે ઘટક હોય એને અનુરૂપ સ્તંભ દૂર કરવાનો હોય એ હવે તમે બહુ સારી રીતે જણાવશો તો હવે આ એકની સાથે આઠ માઇનસ દસ એવું આપણે લેવું પડશે તો આઠ માઇનસ દસ આપણે ફરી પાછું સાદરૂપ આપો તો માઇનસ ચૌદ માઇનસ માઇનસ પ્લસ નવ સાત ત્રેસાઠ અને માઇનસ બે થઈ જશે એટલે હકીકતે તમારે ત્રેસાઠ માંથી સોળ બાદ કરવાના રહેશે અને ત્રેસાઠ માંથી તેર બાદ કરો તો પચાસ એટલે આ સુડતાલીસ વધે છે સુડતાલીસ ને સોળ થાય તો હવે આનું ક્ષેત્રફળ સુડતાલીસ થઈ જાય ને તો માટે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ એ વન બાય ટુ માનાંકમાં ડી આ હિસાબે વન બાય ટુ માનાંકમાં સુડતાલીસ થઈ જશે મિત્રો એટલે કે આ ક્ષેત્રફળ સુડતાલીસ ના છેદમાં બે જેટલું છે તો આ રીતે તમે આવા તમામ પ્રશ્નો ફટાફટ સોલ્વ કરી શકો છો ત્યાર પછીનો બીજો અને ત્રીજો પ્રશ્ન સોરી એ હવે તમે હોમવર્કમાં કરશો કારણ કે એમાં પણ બિંદુઓ કંઈક આ રીતે આપેલા છે માઇનસ ટુ માઇનસ થ્રી ત્યારબાદ બીજું બિંદુ છે બી ત્રણ બે અને ત્રીજું બિંદુ છે સી માઇનસ એક અને માઇનસ આઠ સેલાઈથી કરી શકાય ત્યાર પછીનો દાખલો બીજો તો હવે આ તમે હોમવર્કમાં ક્ષેત્રફળ નક્કી કરી શકો છો ત્રીજા દાખલામાં ત્રણ બિંદુઓ આપેલા છે આ સમરેખ છે તો ચાલો સૌથી પહેલા તો હું અહીંયા નિશ્ચાયક ડી મેળવું તો આનો નિશ્ચાયક શું થાય તમે જાણો જ છો મિત્રો નિશ્ચાયક એટલે એક્સ વન વાય વન વન એ બી પ્લસ સી અને વન અને વન ત્યારબાદ સી એ પ્લસ બી અને વન આ રીતે લખી શકાય હવે આપણે આ નિશ્ચાય માઇનસ એ પ્લસ બી આ રીતે લખી શકાય માઇનસ બી પ્લસ ની સાથે મિત્રો બી માઇનસ સી તમે હોમવર્કમાં કરજો જો તમે આનું સાદરૂપ આપો ને તો તમને મળશે શૂન્ય અને માટે શું કહી શકાય માટે એ સી એ સમરેખ છે તો તમે આ ગણતરી જાતે કરી શકો છો અને તમે નક્કી કરી શકો છો કે આ શૂન્ય થાય તો 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 જો નિશ્ચાયક જ શૂન્ય થઈ જાય મિત્રો આપણે એવું કહી અથવા તમે અહીંયા એક બીજી ટ્રીક પણ લગાડી શકો તમને ખ્યાલ છે ને આને ત્યાં આ સ્તંભને ત્યાં ઉમેરી દીધો જો ચક્રીય પદો છે એ પ્લસ બી પ્લસ સી એ પ્લસ બી પ્લસ સી સેટ થઈ જશે તો આ મિત્રો તમે જાતે હોમવર્કમાં નક્કી કરી શકો છો નેક્સ્ટ ચર્ચા હવે આપણે ત્યાર પછીના લેક્ચરમાં કરીશું